બાળ દોસ્તો કેમ છો? મજા મારે. આજે આપણે ધોરણ 9 એની કવિતા નંબર 3 જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, બહુ સરસ મજાનો ટાઇટલ ઉપરથી જ કહી શકાય કે ગુજરાતી હોવાનો ગર્વ, ગુજરાતી હોવાની ભાવના, એ આમ ભારોભાર છલકતું શીર્ષક કહી શકાય. અને ખબરદાર કે જેણે લખેલી છે આ કવિતા, મતલબ અર્દેશર ફરામજી ખબરદાર, હે ને, એટલે જે અદલ ઉપનામથી જાણીતા છે, અને એમણે આ લખેલી છે. તો આપણે આ કવિતા સરસ મજાની રીતે ગાશું અને પછી સમજશું. જો હજી સુધી તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ કરી લેજો, જેથી કરીને તમને આવા વિડીયોઝની અપડેટ એ તરત મળતી રહે. તો શરૂ કરીએ. જે ખબરદાર એટલે કે અર્દેશર ફરામજી ખબરદાર એટલે કે અદલ, તેમનું જન્મ સ્થળ એ દમણ હતું. તેઓ જન્મે પારસી અને કર્મે વેપારી, પરંતુ જીવ સાહિત્ય પ્રકારનો હતો. કાવ્ય રસિકા, પ્રશાનિકા, વિલાસિકા, ભારતનો ટંકાર એવા કાવ્ય સંગ્રહ એમણે આપેલા છે. એમનો જન્મ જે છે એ 6/11/1881 અને મૃત્યુ છે એ 30/7/1953 માં થયેલું. પ્રભાતનો તપસ્વી, સંદેશિકા, કલિકા, ભજનિકા, રાષ્ટ્રચરિત્રા, રાષ્ટ્રીયકા, કલ્યાણિકા, ગાંધી બાપુનો પવાડો, કીર્તનિકા વગેરે સંગ્રહોમાં તેમનું મહત્વનું પ્રદાન છે. અહીંયા પર્ટિક્યુલર શું છે આ કાવ્યમાં, હે ને, પહેલા જ આપણે વાત કરી એમ શીર્ષક વાંચતાની સાથે જ ગુજરાતી હોય એના વિશેની એકદમ, મેં તમને પહેલા જ કીધું એમ, એકદમ પ્રાઉડની ફિલિંગ આવે. તો અહીંયા જે છે એ લિમિટેશન્સ નથી, મતલબ ગુજરાતની ઓર ગુજરાતીની, મતલબ જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં ગુજરાત વસે છે, એ વાત બહુ સરસ અહીંયા કહેલી છે. આપણે કવિતા સમજશું, પણ આ તો હું શોર્ટમાં કહું કે તમે જોજો તો તમે ફોરેન લઈ લ્યો, કોઈ ભી ફોરેનના કન્ટ્રી લઈ લ્યો કે ઇવન ભારતના કોઈ પણ જગ્યા લઈ લ્યો, તો તમને ત્યાં ગુજરાતીઓ તો જોવા મળશે જ. એ પોતાની કહેવાય ને કે સાહસિકતા, પોતાની વેપાર શક્તિ, ઇવન પોતાના ગરબા લઈ લો, મતલબ દરેકે દરેક વસ્તુ માટે જાણીતા છે. તો અહીંયા જે છે એ મતલબ ગુજરાત ક્યાં છે, તો કે એ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં છે, એમ એની બહુ સરસ રીતે મતલબ પછી એના વિશે આખું સમજાવેલું છે. તો આ મહિમા ગાન કરતું, ગુજરાતનો મહિમા ગાન કરતું આ ખબરદારનું આ જાણીતું કાવ્ય છે, હે ને, જગતના કોઈ પણ ખૂણે કે કોઈ પણ દિશામાં, મતલબ એક પણ ગુજરાતી વસે છે, જ્યાં એક પણ ગુજરાતી વસે છે ત્યાં સદાકાળ ગુજરાત હાજરા હજૂર છે, હે ને. ગુજરાતીઓ જ્યાં વસે છે ત્યાં ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને એ જાળવી રાખે છે, એનું જતન કરે છે. આ પુણ્યની ભૂમિમાં જે છે, આ પુણ્યભૂમિમાં કૃષ્ણ લઈ લ્યો, દયાનંદ, સરસ્વતી જેવા મહામાનવો રહ્યા છે. કવિએ ગુજરાતી લોકો, ભૂમિ અને સંસ્કૃતિને સ્નેહ, શૌર્ય અને સત્યથી સંચિત કરી રહી છે, કહી છે. અને આવા ગુજરાતમાં જન્મ થવા બદલ, હે ને, કવિ પોતાના જીવનને સફળ થયેલું માને છે. ગુજરાતી ધરાને એ કવિ ધન્ય કહી અને તેનો જય જયકાર કરે છે. સરસ મજાનું આપણે આટલું વાંચીએ ને ત્યાં જ આપણને ગુજરાતી હોવાનું એકદમ હોય તો ખરી જ એ ભાવ, પણ એકદમ વધારે એમ કહેવાય ને કે થોડોક હાઈ લેવલનો થઈ જાય કે ગુજરાતી હોવું અને ગુજરાતમાં જન્મ લેવા બદલ એ પોતાની જાતને સફળ માને છે. તો અહીંયા આપણે પણ, હે ને, મતલબ જોઈ લો કે એક લિમિટેશન નથી આપણા દેશના, કહેવાય ને કે કોણ છે, એક ચાવડા હતા કે જે અત્યારે મતલબ આખો દેશ સંભાળે છે, એ નરેન્દ્ર મોદીની વાત લઈ લ્યો, ગાંધીજી લઈ લ્યો, હે ને, સરદાર વલ્લભભાઈ પટેલ લઈ લ્યો, મહાનુભાવો, પછી કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ, મતલબ દ્વારિકા મહાતા, તો એ પણ ગુજરાત, મતલબ ગુજરાત સાથે સંકળાયેલા બધાએ જે છે એનું અહીંયા કહેવાય ને કે પ્રાઉડની ફિલિંગ વાળું એનું રજૂ કર્યું છે અહીંયા. તો એવી સરસ મજાની કવિતા. તો અહીંયા જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મોહલાત, ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ, સૂર્યતણા કિરણો દોડે ત્યાં સૂર્યતણો જ પ્રકાશ, જેની ઉષા હસે હેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, ગુર્જર વાણી ગુર્જર લાણી ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત,
जेने उर गैजरात हेलाती तेने सुरवन तुल्य मिरात, ज्या ज्या वसे एक गुजराती त्या त्या सदा काड गुजरात। कृष्ण दयानंद दादा केरी पुण्य विरल रसभो, खंड खंड जय जे खंड खंड जय जू जे गर्वे कोण जात के कौम, गुर्जर भरती उछड़े छाती त्या रहे गर्जी गुर्जर मात, ज्या ज्या वसे एक गुजराती त्या त्या सदा काड गुजरात। अणकी धा करवाना कोडे अधूरा पूरा थाय, स्नेह सौर्य ने सत्य तणा उर वैभव रास रचाय, जय जय जन्म सफल गुजराती जय जय धन्य अदल गुजरात, ज्या ज्या वसे एक गुजराती त्या त्या सदा काड गुजरात। केटली सरस कविता छे, तो आपणे समजी आया है ने। अहींया शुं कहे छे के ज्या ज्या वसे एक गुजराती, एटले के ज्या ज्या पण एक गुजराती वसे छे त्या हमेशा त्या त्या सदाकाळ गुजरात। सदाकाळ इट मीन्स के हमेशा, एम हमेशा गुजरात छे। અને જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, જ્યાં જ્યાં ગુજરાતી બોલાય છે ત્યાં ગુજરીની મોહલાત, એટલે ત્યાં ત્યાં ગુજરાતીનો મહેલ એટલે કે વૈભવ છે એની વાત કરેલી છે। ઘણાની મધર ટંગ ગુજરાતી હશે અને ઘણાની કદાચ માતૃભાષા ગુજરાતી નહીં હોય, એ બચ્ચાઓ પણ એ બાળકો પણ ગુજરાતી ભણતા હશે ને। તો ઘણી બધી વાર એવું થાય કે યુનો ગુજરાતી બોલીએ એટલે આવું છે તેવું છે, બટ ના, હંમેશા ભાષાને હું આની પહેલા ભી ઘણી વાર કહું છું કે ભાષા જે છે ને એ માધ્યમ છે, એક વ્યક્તિ બીજી વ્યક્તિ સુધી પોતાની વાત પહોંચાડી શકે એનું માધ્યમ છે, રાઈટ। અને એ મતલબ એ ચાહે કોઈ પણ માધ્યમ, એ કોઈ પણ ભાષા હોઈ શકે। તો હંમેશા માતૃભાષાને એટલે મહત્વ આપું કે ગાંધીજી લઈ લ્યો, એને તો ત્યાં સુધી કીધું છે કે બાળકોને બીજી ભાષામાં બેસાડવા, એટલે કે બીજા આત્મા રેડવા બરાબર છે। અથવા તો ઘણા બધા કહેવાય ને, ગીજુભાઈ બધેકા, ઘણા બધા એવા છે કે જેને માતૃભાષા ઉપર બહુ 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 ભાર આપ્યો છે। તો આપણે અહીંયા માતૃભાષાની સાથે જ્યારે આપણે સેકન્ડ લેંગ્વેજ તરીકે પણ ગુજરાતી ભણતા હોઈએ તો આમ સરસ પ્રેમથી ભણવાની તો બહુ મજા આવે હે ને। તો અહીંયા એવી રીતે વાત કરેલી છે કે જ્યાં જ્યાં કોઈ ગુજરાતી વસ્તુ હોય કે ગુજરાતી બોલાતી હોય ત્યાં ઓફકોર્સ ગુજરાત વસ્તુ હોય છે, રાઈટ। નેક્સ્ટ, ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ, સૂર્યતણા કિરણો દોડે ત્યાં સૂર્યતણો જ પ્રકાશ। એટલે અહીંયા શું કહેવા માંગે છે કે ઉત્તર પૂર્વ કે પશ્ચિમ, મતલબ ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ કોઈ પણ જગ્યા કે જ્યાં કોઈ પણ દિશામાં ગુજરાતી વસે છે, સૂર્યના કિરણો પહોંચે છે ત્યાં સૂર્યનો પ્રકાશ છે, રાઈટ। અને જેની ઉષા હશે હેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત, એટલે કે જેની ઉષા એટલે કે સવાર જે છે એ ખેલથી હસે છે, ખુશનુમા છે મતલબ, અને તેના પ્રભાતના તેજ જે છે એકદમ પ્રફુલ્લ એટલે કે ખીલેલા છે। ફરીથી, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, એટલે કે જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા એક મતલબ ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે। ગુર્જર વાણી ગુર્જર લાહણી ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી, આ મસ્ત વાક્ય છે ને, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત, એટલે કે ગુજરાતની વાણી જે છે, ગુજરાતની લાહણી, ગુજરાતની શાણી રીત જે છે અને ગુજરાતની ઉદ્યમ પ્રીત એ કેવી છે, તો કે જંગલમાં પણ મંગલ કરે હે ને, તમે ગમે એવું આપી દો ને એના મંગલ કર, એમાં મતલબ એમાં એ રસ્તો કાઢી લે, મતલબ મુશ્કેલીમાં કે જેના હૃદયમાં ગુજરાત માટેનો પ્રેમ છે હે ને, એવી રીતે અહીંયા વાત કરેલી છે કે જેને ઉર ગુજરાત હેલાતી, કે જેના હૃદયમાં ગુજરાત માટે પ્રેમ છે તેને સુરવન તુલ્ય મિરાહત, એટલે તે દેવોના સુરવન સમાન દોલત મેળવે છે, એવી સરસ રીતે અહીંયા સરખામણી કરી છે દેવોના સુરવન સાથે। જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, એટલે કે જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે। કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસભોમ, ખંડ ખંડ જય ઝૂઝે ગર્વે કોણ જાતને કોમ, એટલે શું કીધેલું છે કે તો કે કૃષ્ણ દયાનંદ સરસ્વતી મતલબ દાદા એટલે કોણ, તો કે રવિશંકર મહારાજ, એનું પેટ નામ દાદા છે, તમારે લગભગ છઠ્ઠા ધોરણમાં કે પાઠ આવતો આઈ થિંક કે રવિશંકર મહારાજ, તો એનો તો એને દાદા તરીકે ઓળખાતા, તો એ ની પુણ્ય છે, એકદમ સરસ પુણ્ય ભૂમિ, વિરલ અને રસિક ભૂમિ છે, રાઈટ। એ પુણ્ય વિરલ અને રસિક મતલબ ભૂમિ જે છે, તો જાત કે કોમના ભેદ વિના, એમ કોઈ પણ નાત જાતના કે કોમના, હિન્દુ મુસલમાન જેવી કોમ હોય કે જાત, એના ભેદ વિના ખંડ ખંડ જઈને ગર્વથી ઝઝુમે છે, રાઈટ। અને ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગર્જી ગુર્જર માત, એટલે શું કહે છે, જ્યાં ગુજરાતની ભરતી છાતી સુધી ઉછળે છે મતલબ એવી રીતે, એમ તો ત્યાં ગુજરાત માત ગર્જે છે
ને એટલે કે જે ખુશ થાય છે ગુજરાતની માતા છે મતલબ ભૂમિ જે છે એ ખુશ થાય છે, બહુ સરસ એવી વાત કરેલી છે કે આવી રીતે ના જાતના કે એવી રીતે કઈ કોમ ના મતલબ એવી રીતે ખંડ પાડવાની જરૂર નથી, ભાગલા પાડવાની જરૂર નથી. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, એટલે કે જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે. અણકીધા કરવાના કોડે અધૂરા પૂરા થાય, સ્નેહ શૌર્ય ને સત્ય તણાઉર વૈભવ રાસ રચાય. એટલે કે અહીં કોડ એટલે સપનાઓ, એટલે કે જે કોડે કરવાના અધૂરા કામ પૂરા થાય છે, મતલબ જે વિચારેલું હોય એ કે હું આમ કરીશ, કોડ એટલે સપના મતલબ તે પૂરા થાય છે. અને સ્નેહ શૌર્ય ને સત્ય તણાઉર મતલબ ઉર એટલે કે હૃદયમાં એમ સ્નેહ શૌર્ય અને સત્ય એના વૈભવના રાસ રચાય છે. વૈભવ રાસ રચાય એટલે કે એનો જે છે આટલું એના રાસ રચાય છે. જય જય, હા, જય જય જન્મ સફળ ગુજરાતી, એટલે કે જ્યાં મતલબ ગુજરાત ગુજરાતી તરીકે જન્મ લીધો છે એટલે જ એ સફળ છે, અને એટલે જ જય જય અદલ ગુજરાત મતલબ ધન્ય અદલ ગુજરાત, એટલે કે એવા ગુજરાતને ધન્ય છે, મતલબ કે હું એમાં બોર્ન થયો, હું મારો એમાં જન્મ થયો છે ગુજરાતી, એટલે એવી એ ભૂમિને ધન્ય છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, એટલે કે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં હંમેશા સદાકાળ ગુજરાત છે. તો આઈ હોપ કે મિત્રો તમને કાવ્ય સમજાઈ ગઈ હશે. હજી બી તમને થોડા કોઈ પણ શબ્દમાં આમ તેમ હોય તો તમે જે છે એ આવી રીતે શબ્દ સમજૂતી કરી લેજો તો તમને થોડો આઈડિયા આવશે. વિકલ્પ પસંદ કરો કે સદાકાળ ગુજરાત ક્યાં જોવા મળે છે, તો જ્યાં એક જ્યાં જે છે એક પણ ગુજરાતી રહેતો નથી તો નહીં જ આવે. ઓકે, જ્યાં અન્ય પ્રકારના જ્યાં પરદેશી છે જ્યાં જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો છે, કારણ કે કવિતામાં છે ને જ્યાં જ્યાં વસે એક ગુજરાત, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, તો એટલે જ્યાં પણ એક પણ ગુજરાતી હોય તો ત્યાં મતલબ એ ગુજરાત જોવા મળે છે. બીજું, આ કાવ્યમાં ગુજરાતીઓ જંગલમાં પણ મંગલ કેવી રીતે કરે છે, તો ઉદ્યમને કારણે, એટલે કે મહેનત પ્રત્યેના પ્રેમને કારણે એમ, કારણ કે ઉદ્યમ આપણે બહુ જ સાહસ માટે વખણાઈએ છીએ, આપણે વેપારીનો ગુણ જે છે આપણે કહેવાય ને કે બ્લડમાં કહી શકાય એ ટાઈપનું છે, તો મહેનતને કારણે પણ વખણાઈએ છીએ, તો એટલે જ જંગલમાં મંગલ. જુઓ, હવે અહીંયા ગુજરાતીની વાત છે, ગુજરાત વિશેની વાત છે, તો ઓફકોર્સ આપણે ગુજરાતનું જ્યારે ઊંચું આંકન કરતા હોઈએ ત્યારે એનો મતલબ એ જરાય પણ નથી કે બીજા સ્ટેટ, બીજી લેંગ્વેજ અથવા તો બીજી કોઈ પણ ને આપણે ડાઉન કરીએ, રાઈટ? હંમેશા આપણે એ વસ્તુ એક દિમાગમાં રાખવાની છે, રાઈટ, કે આપણે જ ઉદ્યમ કરીએ એવું જરૂરી નથી. પણ હા, અહીંયા કહેલું વાત છે એટલે આપણે એને માનશું. બાકી બધા જ લોકો જે લોકો આજે દુનિયામાં, દેશ દુનિયામાં પ્રગતિ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, એ દરેકને સેલ્યુટ હેને, તો એ હંમેશા આપણે શીખવું જોઈએ. હા, પછી એમ સંકુચિતતા ના કેળવી લેતા, નો ડાઉટ ગુજરાત પ્રત્યેનો પ્રેમ હોય એનો મતલબ એવો નથી કે આપણને બીજા પ્રત્યેનો પ્રેમ ના હોય. તો એ વાત જે છે એ બાળ દોસ્તો તમારા દિમાગમાં આમ ગાંઠ મારીને રાખજો. ઓકે, યસ. બીજું કે કવિ આ ધરતીને કોની કહે છે, તો શ્રી કૃષ્ણ દાદાભાઈ નવરોજી, સ્વામી દયાનંદ સરસ્વતી, મતલબ તો કોની કહે છે અહીંયા જે છે એ શું આવશે, તમે જવાબ આપો જોઈએ. યસ, આપેલા તમામની. ઓકે, હવે જુઓ અહીંયા જે છે એ દાદા એટલે દાદાભાઈ નવરોજી લીધા છે. આપણે અહીંયા આગળ વાત કરી હતી, ખાસ કરીને ધ્યાન રાખજો વળી એવું ના કહો કે, તો એ દાદા એ રવિશંકર મહારાજ વિશે પણ કહી શકાય. ઓકે, તો એ બે વસ્તુ જે છે એ બી આવી શકે. ઓકે, અહીંયા જે છે એ દાદાભાઈ નવરોજીની વાત કરેલી છે, તમે કોઈ પણ અર્થમાં લઈ શકો. ચોથું, મતલબ મહાનુભાવના જ નામ છે એકચ્યુઅલમાં જોઈએ ને તો. અહીંયા કવિ ના હૃદયમાં શેનો વૈભવ રચાય છે, તો શું આવશે કવિના હૃદયમાં શેનો વૈભવ રચાય છે, તો કે સ્નેહ શૌર્ય અને સત્ય, રાઈટ? ત્રણેયની વાત આવી હતી કવિતામાં, તો આ ત્રણેય એટલે કે ડી એ બી સી ત્રણેયનો પાંચમો. નીચેનામાંથી કયો શબ્દ જે છે, એટલે એક મિનિટ, હા, આમાં જસ્ટ આપણે અનોટેટ કરી દઈએ કે આ જે છે એ તમારા ડી આવશે, આ ડી આવશે. ઓકે, અહીંયા મહેનત કરીને અને અહીંયા પણ ડી આવશે. ઓકે, અને અહીંયા સી આવશે. પછી પાંચમું, પ્રફુલ્લ જે છે શબ્દનો સમાનાર્થી છે. પ્રફુલ્લ એટલે આનંદ, ઉદાસ તો નાશ થાય, હતાશ અને નિરાશ આ બધા સિનોનિમ્સ છે, નિરાશ, ઉદાસ, હતાશ, પણ પ્રફુલ્લ એટલે આનંદ. પછી પછીની છે
કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. અહીંયા દેવોના ઉપવન સમી અમિરાજ જે છે એ કોને પ્રાપ્ત થાય છે, રાઈટ? તો કે જેના હૃદયમાં ગુજરાત વસેલું છે એને દેવોની ઉપવન સમી અમિરાત પ્રાપ્ત થાય છે, એના જેના ઉર્મા મતલબ હૃદયમાં ગુજરાત વસેલું છે એને છે ને. ઈઝી એકદમ. આમાં બે ત્રણ વાક્યમાં લખેલો છે પણ એકચ્યુઅલમાં દેવોને આ તો આનું જે આન્સર બહુ લિમિટેડ છે, મતલબ રાઈટ, કે જેના હૃદયમાં ગુજરાત વસેલું છે. પછી પાંચમા વાક્યમાં છે કે આ કાવ્યના આધારે ગુજરાતીની વિશેષતા જણાવો. તો ગુજરાતીની વિશેષતા આ કાવ્યના આધારે, જુઓ પહેલા જ જોઈ લેજો રાઈટ કે આ કાવ્યના આધારે, તો કે ગુજરાતીઓ જગતના ખૂણે ખૂણે વસેલા છે હે ને, ત્યાં પણ ગુજરાત છે, મતલબ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસેલા છે ત્યાં ત્યાં ઓફકોર્સ ગુજરાત તો છે જ. તેઓ ગુજરાતી ભાષા, તેમની ગુજરાતની રીતભાત જે છે એ હજુ સુધી ભૂલ્યા નથી. તેઓ પોતાના ઉદ્યમને કારણે, મહેનતને કારણે જંગલમાં પણ મંગલ કરે છે અને આ રીતે તેઓ ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે, તેનું જતન કરે છે અને તેઓ તેને સ્નેહ, શૌર્ય અને સત્યથી સંચિત કરે છે. તો આ રીતે મતલબ એની વિશેષતા જણાવો, કારણ ગુજરાતીની વિશેષતા, કોની વિશેષતા? ગુજરાતીની વિશેષતા. તો સરસ મજાનું છે. આ માતૃભાષા જે છે એને આપણે પ્રેમ કહેવાય ને કે એનો અકબંધ રાખી શકીએ એ ટાઈપનું અહીંયા વાત કરેલી છે. નર્મદે પણ ગુજરાત વિશે બહુ સરસ લખેલું છે. અહીંયા આવી રહ્યું ગુજરાત મોરી રે, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, હે ને. તો બહુ સરસ એવી કવિતા છે, જ્યારે તમને સમય મળે તો વાંચજો. અને જય જય ગરવી ગુજરાત એ પણ બહુ સરસ કવિતા છે, તો એ તમે નેટ ઉપરથી સર્ચ કરી અને જોજો, અથવા તો તમારી પહેલાની ટેક્સ્ટબુકમાં પણ તમે આ ભણી ગયા હશો, હે ને. તો બહુ ખાસ હું એટલે આ બે કવિતાનો ખાસ તમને લીધું કે આમ ગુજરાત વિશે તો ઘણું બધું લોકોએ ઘણું બધું લખેલું છે, હે ને. તો આઈ હોપ કે તમને આ કવિતા સમજાઈ ગઈ હશે અને આ સવાલ જવાબ પણ તમે તમારી જાતે ઓનવર્ડ્સમાં લખતા થઈ જશો. તો કારણ કે એટલે કે જરૂરી નહીં કે આમાંથી જ પૂછાઈ શકે, રાઈટ, આટલા સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી જ પૂછાઈ શકે, અંદરથી પણ પૂછાતું હોય, જેમ કે કોઈના સમાનાર્થી છે, વિરોધી છે, ખરા ખોટા છે, રાઈટ. તો ઘણું બધું જે છે એ અંદરથી પણ પૂછાય તો તમને આવડી જશે, આઈ હોપ. ચલો તો મળશું આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.